नमस्ते, रेशन कार्ड धारकों माटे एक खास महत्वना समाचार। रेशन कार्ड होय तो खास आ माहिती जोई लेजो। हवे थी नॉन NFSA APL 1 रेशन कार्ड धारकों ने अनाज नहीं मळे, तो जाणो शुं छे कारण। हवे सरकार द्वारा मात्र APL 1 नॉन NFSA रेशन कार्ड सिवायना कार्ड धारकों ने ज अनाज वितरण करवामां आवी रह्युं होय, तेम छतां अपूरती माहितीना कारणे APL 1 नॉन NFSA कार्ड धारकों पण सस्ता अनाजनी दुकान सुधी धक्का खाई रह्या छे। जेथी आ अंगे सस्ता अनाजना दुकानदारोना એસોસિએશનના પ્રમુખે સ્પષ્ટતા જાહેર કરી છે। તો મિત્રો, ઘણા લાંબા સમયથી લોકડાઉનના સમયગાળા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો પરથી રેશન કાર્ડ ધારકોને, જેમાં અલગ અલગ સમયે મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું છે, ત્યારે ફરી વખત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ હમણાં જાહેરાત કરવામાં આવી છે એ મુજબ આ ગરીબ કલ્યાણ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર છે એ નવેમ્બર સુધી કરવામાં આવ્યો છે। એટલે કે હજી પણ જુલાઈથી નવેમ્બર મહિના સુધી એમ 5 મહિના હજી મફત અનાજ મળશે, પરંતુ ઘણા લાંબા સમયથી જે નોન NFSA APL 1 રેશન કાર્ડ ધારકો છે એમને અનાજ આપવામાં આવ્યું નથી, ત્યારે આવા રેશન કાર્ડ ધારકો છે એ પણ સસ્તા અનાજની દુકાનો પર અનાજ લેવા જાય છે, પરંતુ ઘણા બધા રેશન કાર્ડ ધારકોને માહિતી ન હોવાને કારણે જે દુકાનદારોના, સસ્તા અનાજના દુકાનદારોના એસોસિએશનના પ્રમુખ છે એમણે સ્પષ્ટતા જાહેર કરી છે। તો સસ્તા અનાજની દુકાનના એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર દવેએ જણાવ્યું છે કે હાલ સરકાર દ્વારા માત્ર APL 1, જેમાં NFSA APL 1 રેશન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે, તેમજ BPL અને અંત્યોદય કાર્ડ ધારકોને જ અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે। APL 1 નોન NFSA કાર્ડ ધારકોને હવે અનાજનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે। મિત્રો, આનું કારણ શું છે એ તો હજી જાણવામાં આવ્યું નથી, પરંતુ હાલ જે APL 1 નોન NFSA કાર્ડ ધારકો છે એમને અનાજનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે। તો આ અંગે માહિતી ન હોવાથી આવા કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાને અનાજ લેવા જાય છે, અને ઘણી વખત દુકાનદારની સમજાવટ તેમને ગળે ઉતરતી ન હોય, ઘર્ષણ પણ સર્જાય છે। માટે જાહેર જનતા જોગ તેઓએ APL 1, જેમાં નોન NFSA કાર્ડ ધારકોને દુકાન સુધી ધક્કો ન ખાવાની અપીલ કરી છે। તો હાલ મિત્રો, જે સસ્તા અનાજની દુકાનના એસોસિએશનના પ્રમુખ છે નરેન્દ્ર દવેએ, એમણે સ્પષ્ટતા કરી છે કે જે નોન NFSA રેશન કાર્ડ ધારકો કે જેમાં APL 1નો સમાવેશ થાય છે એમને અનાજનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે, ત્યારે સસ્તા અનાજની દુકાનો પર આ રેશન કાર્ડ ધારકોએ અનાજ લેવા ધક્કો ખાવો નહીં। તો હવે પછીના સમયગાળામાં APL 1 રેશન કાર્ડ ધારકો કે જેમનો નોન NFSA સમાવેશ થાય છે એમને અનાજ આપવામાં આવશે કે નહીં આપવામાં આવે એ જ્યારે માહિતી મળશે ત્યારે ચોક્કસથી જણાવીશું। હાલ મિત્રો, આટલી માહિતી મળી રહી છે એ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો, અને ચેનલ ઉપર નવા હો તો મારી MB News YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ ચેનલ ઉપરથી તમને ગુજરાત સરકારની નવી યોજના, નવી માહિતી, કરંટ માહિતી, તેમજ રેશન કાર્ડને લગતી કે કોઈપણ યોજનાને લગતી, આધાર કાર્ડને લગતી માહિતી હોય તો અવારનવાર આ ચેનલ ઉપરથી તમને મળી રહેશે।